પરંતુ આ માર્ગદર્શિકા અનુસાર આ ઉલ્લંઘન થયું છે શહેરમાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાનમાં શ્રમિકો મજૂરી કરવા માટે મજબૂર બન્યા નરોડા દેગામ રોડ પર આવેલી મોટા ભાગની સાઇટો પર નિયમોની એસી તેસી જોવા મળી નરોડાની વેદાંત બાંધકામ સાઇટ પર પિસ્તાળીસ ડિગ્રીમાં શ્રમિકો કામ કરી રહ્યા છે ગરમી સામે રક્ષણના સરકારી નિયમનો બિલ્ડરો છેદ ઉડારી રહ્યા છે ઠંડા પાણી છાશ સહિત તકેદારીની વ્યવસ્થા કરવામાં પણ ઠાગા ઠૈયા જોવા મળ્યા કમાણીની લાઈમાં બિલ્ડરો શ્રમિકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે અર્જાર ગરમી અત્યારે રાજ્યમાં પડી રહી છે અને આ ગરમીથી લોકો બચે તેના માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે બાંધકામ સાઈટ ઉપર જે શ્રમિકો કામ કરતા હોય છે તે કામ ન કરે અને આ તડકાથી ગરમીથી બચાવી શકાય તે માટે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તરફથી પણ જે પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે અને બપોરના સમયે જ્યારે સૌથી વધુ ગરમી હોય છે તે સમયે શ્રમિકો કામ ન કરે તે પ્રકારની જે વાત છે છે તે પણ કરવામાં આવી પરંતુ તેની વાસ્તવિકતા શું છે તે દ્રશ્યથી આપ જોઈ શકો છો બપોરના બે વાગ્યાની આસપાસનો સમય છે પરંતુ જે નરોડાની આ બાંધકામ સાઇટ જેનું કામકાજ હાલ ચાલી રહ્યું છે તે આપ સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો એવું લાગી રહ્યું છે જાણે રાજ્ય સરકાર કોઈ પણ ગાઈડલાઈન જાહેર કરે એમ છે કોઈ પણ ગાઈડલાઈન જાહેર કરે પરંતુ જે બાંધકામ કરનારા હોય છે અથવા તો બાંધકામ કરાવનારા માલિકો હોય છે તેમને કોઈ પણ પ્રકારે અથવા તો કોઈના પણ જીવની ચિંતા નથી સ્વાભાવિક રીતે આ સાઇટનો એક તરફનો ભાગ છે જ્યાં આગળ આપ જે શ્રમિક છે તેમને કામ કરતા જોઈ શકો છો સાઈટની બીજી તરફ આનાથી લગભગ ચાર ગણા જે શ્રમિકો છે તે કાર્ય કરી રહ્યા છે અને આ જ તડકામાં તેઓ સતત કાર્ય કરી રહ્યા છે અને જે પ્રકારે કહી શકાય કે રાજ્યનું શ્રમ અને રોજગાર વિભાગ છે તેમના પરિપત્રનું સ્પષ્ટપણે ઉલ્લંઘન થતું અહીંયા જોવા મળી રહ્યું છે ત્યારે બપોરના સમયે એટલે કે આજે સમય છે જ્યારે સૌથી વધારે તડકો પડી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આજે પણ જે તાપમાન છે તે પિસ્તાળીસ ડિગ્રીની આસપાસ રહે છે બીજી તરફ હું આપને પ્રયાસ કરીશ બતાવવાના કે અત્યારનો જે સમય છે અંદાજિત બે વાગ્યેનો સમય અત્યારે થઈ રહ્યો છે અને આજ બે વાગે ભર બપોરે ના માત્ર અમદાવાદ પરંતુ રાજકોટમાં પણ માર્ગદર્શિકા નું સરેયામ ઉલ્લંઘન થયું છે બાંધકામ સાઇટો ધમધમી રહી છે જી હા શ્રમિકોના જીવ પર જોખમ સર્જાઈ રહ્યું છે રાજકોટમાં પણ થયા આ કેટલાક બિલ્ડરો નથી શ્રમિકો ચુમ્માળીસ ડિગ્રીમાં કામ કરવા માટે મજબૂર છે રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું રાજકોટમાં રીતસનનું ઉલ્લંઘન થઈ રહ્યું છે રાજ્યમાં હિટવેવ આગાહીના પગલે રાજ્ય સરકાર દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર એક વાગ્યા થી ચાર વાગ્યા સુધી કોઈ પણ મજૂરને કામ ન કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે જોકે રાજકોટમાં આ આદેશનું ઉલ્લંઘન થતું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે હું દ્રશ્યો બતાવવા માંગીશ રાજકોટના જે શીતલ પાર્ક ચોકમાં જે કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે જે કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે અહીંના સ્થાનિક લોકોને પૂછવામાં આવતા તેમને કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે પરંતુ સ્પષ્ટપણે એવું કહ્યું છે કે બાર વાગ્યાથી બે વાગ્યા સુધીનો સાડા બારથી બે વાગ્યા સુધીનો રિસેસ હોય છે જોકે ત્યારબાદ બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી રાબેતા મુજબ કામ છે તે કરવામાં આવી રહ્યું છે ટીવી નાઇનની ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારબાદ જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા જે પણ કર્મચારીઓ અહીં કામ કરી રહ્યા હતા તે તમામ લોકોને દૂર કરી દેવામાં આવ્યા છે તેમને અહીંથી દૂર ખસેડ દેવામાં આવ્યા છે જો કે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે જે રીતે જે રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કન્સ્ટ્રક્શન સાઇટ પર જે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી હીટવેવની અસર છે તે મજૂરોને ન થાય તે માટે ખાસ જે આદેશ જાહેર કરવામાં આવ્યો છે ગરમીની એટલે કે હિટ સૌથી વધારે અસર છે તે જોવા મળે છે તડકાની સૌથી વધારે અસર છે તે જોવા મળે છે અને તેવા સમયે અહીં જે પ્રકારે જે મજૂરો છે તે હજુ પણ કામ કરી રહ્યા છે તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત કહેવાય રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની જેટલી પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે જ્યાં આ પ્રકારનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે તે તમામ જગ્યાએ જે કર્મચારી જે મજૂરો કામ કરી રહ્યા છે તેમને એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી આરામ આપવો ખૂબ જ જરૂરી છે કારણ કે ખુલ્લું જગ્યા હોય છે અને તેમાં પણ ગરમી લાગવાની અને હિટ સ્ટ્રોક થવાની પૂરેપૂરી શક્યતા છે તે જોવા મળે છે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં આજે પણ તેતાલીસથી ચુમાલીસ ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે બપોરના સમયે જો રસ્તા પરનો ડામર છે તે પીગળી જતો હોય તો માણસની હાલત કયા પ્રકારની થાય તે વાત છે તે સમજી શકાય છે પરંતુ અહીંના જે દ્રશ્યો છે તે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે ટીવી નાઇનની ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારે જેટલા પણ કર્મચારીઓ છે તે મજૂરો છે તે કામ કરી રહ્યા હતા તેને દૂર કરી દેવામાં આવ્યા પરંતુ હજુ પણ કેટલાક મજૂરો છે તે કામ કરી રહ્યા છે આ ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે ને રાજ્ય સરકારનો જે આદેશ છે તે રાજ્ય સરકારના આદેશનું પાલન થવું ખૂબ જ છે કારણ કે એ મજૂરો પણ એક માણસ છે અને તેના હિતમાં આ નિર્ણય છે તે રાજ્ય સરકાર લીધો છે ત્યારે દરેક બિલ્ડરોએ આ નિયમનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ ટીવી નાઇન રાજકોટ બચાવવાની માર્ગદર્શિકાનો મુદ્દો શહેરની મોટા ભાગની બાંધકામ સાઇટ પર મજૂરોના જીવ સાથે રમત રમાઈ રહી છે બિલ્ડર દ્વારા અમને કોઈ પણ પ્રકારની સૂચના નથી મળી ઉપરથી ઓર્ડર આવે તો અમે કામ બંધ કરી દઈશું તેવું સાઈટ મેનેજરનું નિવેદન સામે આવ્યું છે હજુ અમને કોઈ પ્રકારની સૂચના નથી મળી જે રીતે રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તેમાં મજૂરોને હિટ સ્ટ્રોક અસર ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વાગ્યા સુધી કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરોને કામ ન કરવા માટેનો આદેશ આપવામાં છે પરંતુ આદેશનું પાલન થતું જોવા મળ્યું નથી બતાવવા માંગીશ કે રાજકોટના આરકે કે હાઈ સ્ટ્રીટ નામનું જે બિલ્ડિંગ છે મોટી કન્સ્ટ્રક્શન સાઇટ છે અને આ કન્સ્ટ્રક્શન સાઇટમાં અત્યારે પણ મજૂરો છે તે કામ કરી રહ્યા છે બપોરના જે એક વાગ્યા થી ચાર વાગ્યા સુધીનો સમય છે તે એટલો સમય છે છે કે તાપમાન તે સૌથી વધારે ઊંચું આ સમયગાળામાં હોય છે તેમાં પણ રાજકોટમાં આ વખતે તમામ પ્રકારના રેકોર્ડો છે તે તોડી નાખવામાં આવ્યા છે જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો આજે પણ તેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું છે ને તેની વચ્ચે અહીં જે કામ કરતા મજૂરો છે તે બપોરના બે વાગ્યાનો સમય છે બે વાગ્યે પણ અત્યારે તેઓ કામ કરી રહ્યા છે અને અંદરની તરફ પણ ટીવી નાઇન આપને જે દ્રશ્યોમાં જોવા મળ્યું છે ટીવી નાઇનના ના કેમેરામાં કેદ થયું છે કે અનેક લોકો કન્સ્ટ્રકશન સાઇટ પર અંદરની તરફ પણ કામ છે તે કરી રહ્યા છે અહીં જે મજૂરો છે તેઓ કેમેરા સામે તો કંઈ બોલી રહ્યા નથી પરંતુ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની કોઈ પણ સૂચના છે તેમને આપવામાં આવી નથી અને તેઓ નિયમિત સમય પ્રમાણે પોતાનું કામ છે તે કરી રહ્યા છે અહીંના જે લોકો છે તે કહી રહ્યા છે કે શાળા

એટલે તમે અત્યારે રાબેતા મુજબ કામ ચાલુ છે હા બે વાગે કામ ચાલુ કરી અને કેટલા મજૂરો અહીં અંદાજિત કામ કરતા હશે અત્યારે મજૂર છે જ નહીં અત્યારે હોળી માં રજા માથે રજા માથે નહીં પણ તોય અત્યારે કેટલા કામ કરતા હશે મજૂરો મારી સાઈડ ઉપર 5-10 માણસો છે રાજ્ય સરકારે આદેશ કર્યો છે ટીવી નાઇન આપને જણાવે છે કે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી ગરમીની સૌથી વધારે અસર થાય એ માટે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂરોને કામ ન કરવા દેવું તો પાલન કરશો આ આદેશનું કરવું જ પડે ને સાહેબ અમને ઉપરથી ઓર્ડર આવે તો બંધ કરી દેવું અમે બરોબર બિલ્ડર દ્વારા તમને કોઈ જાણ નથી કરવામાં આવી હા સર ચોક્કસપણે તો આ જે કોન્ટ્રાક્ટર છે તેઓ કહી રહ્યા છે કે બિલ્ડર દ્વારા તેમને કોઈ પણ પ્રકારની જાણ છે તે કરવામાં આવી નથી ને એટલા માટે તેઓ રાબેતા મુજબ જે પ્રકારે નિયમિત સમય પ્રમાણે તેઓ પોતાનું કામ છે તે કરતા હોય છે તે જ પ્રકારે કામ છે તે અત્યારે મજૂરો પાસે કરાવી રહ્યા છે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત કહેવાય કારણ કે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે આ પ્રકારની કન્સ્ટ્રકશન જો નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી છે તે કરવામાં આવશે જોવાનું રહેશે કારણ કે આ આ તો આ એકમાત્ર બિલ્ડિંગ છે પરંતુ રાજકોટ શહેરમાં અનેક એવા બિલ્ડિંગો છે કે જે હજુ પણ કામ છે તે ચાલી રહ્યું છે મજૂરો છે તેઓ પણ માણસ છે અને તેમને પણ ગરમીની અસર થાય છે ત્યારે તેને લઈને યોગ્ય કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ ટીવી નાઇન રાજકોટ ટીવી